હાય, ન્યૂઝ કેપિટલ પર આપની સાથે હું વિની, અને આજે મારી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નમ્રતા, જે કોસ્મેટોલોજિસ્ટ છે. હાય ડોક્ટર નમ્રતા. હલો, માય સેલ્ફ ડોક્ટર નમ્રતા. આઈ એમ પ્રેક્ટિસિંગ એઝ અ કોસ્મેટોલોજિસ્ટ એટ સાઉથ ભોપાલ સિન્સ 3 યર્સ. હવે આ કોસ્મેટોલોજિસ્ટ નામ સાંભળીને તમને થોડોક તો આઈડિયા આવી જ ગયો હશે કે આજે અમે કઈ વાત પર ચર્ચા કરવાના છીએ. તો હોળી અને ધૂળેટી આવી રહી છે, અને તમારી સ્કિનની કેર તમે કઈ રીતે કરશો? કારણ કે સ્કિનની કેર પહેલાં પણ કરવી પડે અને આફ્ટર હોળી ધૂળેટી પણ કરવી પડે. કેટલા બધા મનમાં સવાલો હશે, મારા પણ મનમાં એવા જ બધા સવાલો છે. આપણે આજે જાણીશું ડોક્ટર નમ્રતા પાસેથી. ડોક્ટર નમ્રતા, પહેલાં તો આપણે કેવા કલરથી બચી જવું જોઈએ હોળી રમતા? એઝ વી ઓલ નો, બધાને ખબર છે અત્યારે જે બ્લેક હાર્શ કલર છે, જેમાં કોપર સલ્ફેટ કન્ટેન્ટ હોય છે, જે ઇઝીલી જતું નથી, એ બધા કલરથી બચવું જોઈએ. અને અત્યારે ઓર્ગેનિક કલર વધારે ટ્રેન્ડમાં છે, આપણે એનો યુઝ કરવો જોઈએ, જે હિબિસ્કસથી બને છે, નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતા હોય છે. અને ઘણા લોકો એવા પણ હોય છે કે જે ઓઇલ લગાવી અને હોળી રમવા જતા રહેતા હોય છે, મોસ્ટલી કદાચ આવું જ કરતા હશે, તો આવું કરવું કેટલું યોગ્ય છે? અત્યારે બધા આ ટ્રેન્ડ કોમન છે કે ઓઇલ લગાડી અને હોળી રમવા જતા રહેતા હોય છે. બરોબર છે, હોળીમાં તમારે ઓઇલ લગાડવું જોઈએ, પણ એ પણ જરૂરી છે તમે કયું ઓઇલ યુઝ કરો છો. જેમ કે થીક ઓઇલ, ઓલિવ ઓઇલ છે, કસ્ટર્ડ ઓઇલ છે, મસ્ટર્ડ ઓઇલ છે, આ બધા ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. તો હવે ટ્રીટમેન્ટ્સ પણ ઘણા લોકો કરાવતા જ હશે અત્યારે તમારા ક્લિનિક પર, તો કઈ ટ્રીટમેન્ટ હોળી આવે છે તો એની પહેલાં ન કરાવવી જોઈએ, કારણ કે એની સાઇડ ઇફેક્ટ પણ આવતી હોય છે? હા જી, બિલકુલ. અત્યારે જે પાર્લર એક્ટિવિટીઝ છે, જેમ કે વેક્સિંગ છે, થ્રેડિંગ છે, બ્લીચિંગ છે, આ બધી એક્ટિવિટીઝ જે પાર્લરમાં થતી હોય છે એ ના કરાવવી જોઈએ. અને અમારા ક્લિનિકમાં જેમ કે હાઇડ્રાફેશિયલ છે, બીજા બધા પીલિંગ છે, આ બધા પોસ્ટ હોળી કેરમાં તમારે કરાવવું જોઈએ. બીજી આપણે કઈ રીતે આપણી સ્કિનની કેર કરી શકીએ હોળી પહેલાં, કે જેથી આપણે કલરોથી રમી તો આપણી સ્કિન ડેમેજ ના થાય? ઓકે, આપણે હોળી પહેલાં જે રીતે વાત કરીએ, મોઇશ્ચરાઇઝ પ્રોપર કરવું જોઈએ, જેમ કે ઓઇલ છે, કોઈ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ છે. બીજી વસ્તુ, તમારે છે ને SPF 50 કન્ટેનવાળું મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. એના પછી તમારે ફૂલ સ્લીવના કપડાં પહેરીને, કોટન કપડાં પહેરીને સનગ્લાસીસ પહેરવા જોઈએ. તમારે કોટન કાનમાં લગાડીને જવું જોઈએ કે તમારા કાનમાં પાણી અંદર ના જાય, કલર અંદર ના જાય. એની સાથે સાથે તમારે એ બધી વસ્તુઓનું બી ધ્યાન રાખવું. કોઈ ફિમેલ છે તો એને નખની બહુ કેર હોય, તો તમે નેલ પેન્ટ ડાર્ક કલર અપ્લાય કરી છે કે તમારા નખ એની ઉપર સ્ટેન ના રહી જાય, ઇઝીલી નીકળી જાય, નેલ ફોલ્ડ્સનું ધ્યાન રાખે, એ બધું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો એવા હશે કે જેને રંગોથી પણ એલર્જી હશે, તો એ રંગોથી એલર્જીથી બચવા માટે શું કરવાનું? અત્યારે ઘણા લોકો એવા છે જેમને સ્કિન બહુ જ સેન્સિટિવ હોય છે, ડ્રાય હોય છે, પેચી હોય છે. આ રંગોથી બચવા માટે પહેલાં તો તમારે પ્રોપર મોઇશ્ચરાઇઝર સનસ્ક્રીન હોવું જોઈએ. તેના પછી અગર તમને રેશ લાગે કે કોઈ બી સ્કિન કન્ડિશન લાગે, તો એક એલોવેરા જેલ ઓર કેલેમાઇન લોશન છે, એ પ્રોપર રીતે અપ્લાય કરવું જોઈએ. અને એ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે તમે કલર અપ્લાય કરી અને ડાયરેક્ટ તમે સન એક્સપોઝર લોંગ ટાઈમ સુધી નથી બેસી રહ્યા, એ બધી વસ્તુનું ધ્યાન ખાસ રાખવું જોઈએ. અને હા, તમે એમ કીધું લોંગ ટાઈમ સુધી ન બેસી રહેવા જોઈએ, પણ ઘણા એવા જ હશે કે આરામથી મસ્ત હોળી ધૂળેટી રમ્યા પછી જમી કરી અને ઘરે જઈને પછી આરામથી નાવાનું, તો ત્યારે શું કેર કરવી જોઈએ? આનાથી એક ગેરફાયદો એ થાય છે કે તમારા સ્કિન પર જે કલર સ્ટેન છે એ વધારે ટાઈમ સુધી રહે, તો એ વધારે જતાં પણ વધારે ટાઈમ લાગે છે. આમાં તમારે ધ્યાન એ રાખવું જોઈએ કે તમે કલરથી રમ્યા પછી તરત જ ઘરે આવી અગેન એક લેયર તમે ઓઇલનું અપ્લાય કરો, સ્ક્રબ કરો, એટલે એ ઇઝીલી કલર વાઇપ અપ થઈ જશે. બીજી વસ્તુ એ ધ્યાન રાખવી જોઈએ કે સ્કિન સાથે સાથે હેરમાં પણ તમારે કલર ઘણો બધો ઉપયોગ થયો હોય, તો તમારે એક વખત સલ્ફેટ શેમ્પૂથી યુઝ કરવું જોઈએ. સેકન્ડ વોશ તમારે સલ્ફેટ ફ્રી શેમ્પૂ યુઝ કરવું જોઈએ, જેના કારણે તમારા હેર ડ્રાય ના થઈ જાય, ફ્રીઝી ના થાય અને ડ્રાય ના લાગે. આપણે પછીનું કહી દીધું, પણ પહેલાં હેરની શું કેર કરવાની છે હવે એ પણ કહેવું પડશે. જરૂર જરૂર. આપણે પહેલાં સેમ અગેન ઓઇલ અપ્લાય કરવાનું. એવું નથી કે તમે હોળી રમવા જાઓ સેમ ડે તમે ઓઇલ અપ્લાય કરો, બિફોર 2 ડેઝ બેક તમે ઓઇલ એપ્લિકેશન કરી શકો છો, જેના કારણે તમારા હેર ડ્રાય ફ્રીઝી ના રહે, એટલે ઇઝીલી તમારો કલર પણ નીકળી જાય. અને હવે એ વાત કરીશું કે આફ્ટર હોળી રમ્યા પછી, એક બે દિવસ પછી સ્કિનમાં કંઈક લાલ કલરના ચાંભા પડી જતા હોય, કે ત્યારે ઇન્સ્ટન્ટમાં કંઈ ન થયું હોય પણ આવું અચાનક થઈ જાય, ત્યારે શું કરવું જોઈએ?
આ બધી કન્ડિશન કોમન છે, એને ડર્મેટાઇટિસ, બ્લિસ્ટર, એક્ઝિમા, સ્કિન ઇરપ્શન, રેશ આ બધું કહેવાતું હોય છે. આ બધી કન્ડિશન કોમન થાય તો તમારે તરત જ ડર્મેટોલોજીસ્ટ યા કોસ્મેટોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ, નજીકના ડૉક્ટરને બતાવવું જોઈએ. નહીં તો તમે જો માઇલ્ડ રેશ કે ઇરપ્શન હોય તો તમે કેલેમાઇન લોશન યા એલોવેરા જેલ યુઝ કરી શકો છો. હવે ઘણા કલર એવા કેમિકલવાળા પણ હોય છે કે જે આપણે લગાવ્યા હોય ત્યારે આપણને નથી ખબર હોતી કે આ કેમિકલવાળા હશે, અને ઘણીવાર એવું હોય છે કે તે કલર હાથમાંથી કે આપણા ફેસ પરથી કલર જતો જ નથી હોતો, તો એવા સમયે આપણે કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે આ કલરને હું કેવી રીતે કાઢીશ. તો આવું કાંઈ કોઈ જોડે બને તો શું કરવાનું? આ કન્ડિશન બહુ જ કોમન છે, સ્પેશિયલી કાન અને ગળામાં જે કલર ઇઝીલી જતો નથી, બ્લેક કલર હોય છે. સેમ અગેન તમારે આવી કન્ડિશનમાં સ્ક્રબ કે હાર્શ એપ્લિકેશન, કોઈ જે આપણે રેગ્યુલર સોપ યુઝ કરતા હોય, બોડી વોશ યુઝ કરતા હોય, એ તમારે અવોઇડ કરવાનું છે. એક સિન્ડેટ બાર કરીને આવે છે જે સ્પેશિયલી માઇલ્ડ જેન્ટલ છે. આ હોલીના કલર્સ કે કોઈ બી તમારા સ્કિન પર ડાર્ક હોય એ રિમૂવ કરવા માટે યુઝ થાય છે. એવા પણ ઘણા લોકો હશે કે જે હમણાં પેલું આઈઝ ટબ આવે છે જેમાં ફેસ ડીપ કરતા હશે, તો આ હોલી પછી એ કરી શકે કે નહીં? એકચ્યુઅલી આ જે કન્ડિશન છે એ બિફોર હોલી કેરમાં ઇન્ક્લુડ કરવા માંગીશ, કેમ કે આના જે આઈસ એપ્લિકેશન છે એનાથી પોર્સ ક્લોઝ થાય છે. હવે પોર્સ ક્લોઝ થાય તો તમારે ડાયરેક્ટ કલર તમારી સ્કિન ઉપર પોર્સમાં ઇન્ક્લુડ જાય નહીં, એના માટે હું પ્રી કેરમાં ઇન્ક્લુડ કરીશ આને. ઘણા લોકો આફ્ટર હોલી પણ ફેશિયલ ને એવું કરાવતા હશે અને સ્ટીમ લેતા હશે, તો એ કરાવવું જોઈએ કે નહીં? ડેફિનેટલી આફ્ટર 2 ડેઝ તમે કોઈ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સવાળું ફેશિયલ ના યુઝ કરી શકો. સાથે સાથે તમે નેક્સ્ટ ડે ઓર્ગેનિક વસ્તુથી જેમ કે પપૈયા છે, કર્ડ છે, આનું તમે ફેસ માસ્ક યુઝ કરીને લગાવી શકો છો. ફેશિયલ કરાવવું હોય તો હાઈડ્રા ફેશિયલ છે જે તમારે સ્કિનને હાઇડ્રેટ કરે, ડ્રાય પેચી સ્કિન ના રહેવા દે. બાકી બીજું એઝ સચ કોઈ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય જેમ કે કોઈ એસિડ છે, સેલિસિલિક એસિડ છે, ગ્લાયકોલિક એસિડ છે, આ બધા ઇન્ક્લુડ ના થાય એનું ધ્યાન રાખો. ઘણી ગર્લ્સ એવી હશે કે જે ક્યાંક ને ક્યાંક બારે બીજી જગ્યા પર હોલી ધૂળેટી રમવા ગઈ હશે, તો એને મેકઅપ તો કરેલો જ હશે, તો આ મેકઅપ સાથે ધૂળેટી હોળી રમવી કેટલી યોગ્ય? બધાનું એવું માનવું છે કે મેકઅપ કરીને હોળી રમવા ના જવાય, પણ મારું એવું કહેવું છે કે મેકઅપ કરીને હોળી રમવા, ધૂળેટી રમવા જાઓ તો એ વધારે બેનિફિટેડ છે, કે તમારું એક લેયર જે સ્કિન ઉપર જે એક લેયર છે એ મેકઅપનું આવી જાય તો તમારી સ્કિન એટલી ઓછી ડેમેજ થાય. આપણી હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો આપણે જેવું ખાશું તેવું આપણી સ્કિન બિહેવ કરશે. આ વાત કેટલી સાચી છે? આ વાત તદ્દન સાચી છે. તમે જે લેશો એ તમારા ફેસ પર ગ્લો થશે. હું એવું પ્રિફર કરીશ કે તમે પ્રોપર હાઇડ્રેટ રહો. અત્યારે સમર સિઝન છે તો તમે લેમન વોટર લો, વોટરમેલન જ્યુસ લો, આ બધું તમે હાઇડ્રેટ રહો. અને તરંત હોળી રમ્યા પછી, હોળી ધૂળેટી રમ્યા પછી તમે તરંત કોઈ હેવી ફૂડનું ઇન્ટેક ના કરશો, બેટર કે તમે કોઈ લાઇટ વસ્તુથી સ્ટાર્ટ કરો. અને ખાસ કરીને હવે એવા લોકો માટે આપણે વાત કરીએ કે જેને પિમ્પલ બહુ થઈ જતા હોય, ખીલ થઈ જતા હોય, એ લોકો અગર હોળી રમે તો એને શું શું પ્રોબ્લેમ આવી શકે છે, અને એ પ્રોબ્લેમથી એ લોકો આ જ રીતે બચી શકે કે એના માટે કંઈ અલગ હોય? જે લોકોને એકને પ્રોન સ્કિન હોય, સ્પેશિયલી એ લોકોની ઓઇલી સ્કિન હોય, હવે સેમ વે બધાને એક પ્રોટોકોલ છે કે ઓઇલ લગાડી અને હોળી રમવાની. ઓલરેડી જે લોકોની ઓઇલી સ્કિન છે, ઓઇલ એપ્લિકેશન કરે તો એ લોકોની ટેન્ડન્સી છે કે એકને થાય જ, તો એ લોકોને એ ધ્યાન રાખવું કે પ્રોપરલી તમારા પોર્સ ક્લોઝ છે, આઈસ એપ્લિકેશન કરવાનું, દેન અપ્લાય ઓઇલ ઓર મોઇશ્ચરાઇઝર એન્ડ એવરીથિંગ. તો એ લગાડ્યા પછી તમારે એટલા ચાન્સ રહેશે કે તમારે એકને નહીં થાય. બેટર યુ ઇન્ક્લુડ સેલિસિલિક એસિડ ફેસ વોશ તમારા રૂટીનમાં યુઝ કરી શકો છો, તેનાથી એકને ઓછા થશે. જે લોકોની ડ્રાય સ્કિન છે એમના માટે? અગેઇન ડ્રાય સ્કિન છે એ લોકો માટે મોઇશ્ચરાઇઝર યુઝ કરવાનું બિફોર હોલી, આફ્ટર હોલી, બિફોર 2 ડેઝ બેક હોલી, આ બધું તમે. ઓકે, ન્યૂઝ કેપિટલના માધ્યમથી અમારા દર્શકો માટે કોઈ ખાસ સ્પેશિયલ સ્કિન ટિપ્સ? અગેઇન સેમ ક્લિન્ઝિંગ ટોનર મોઇશ્ચરાઇઝર રેગ્યુલર કરો. મેઇન થિંગ, મેઇન કી ઇન્ગ્રીડિયન્ટ SPF 50, એ ડેઈલી યુઝ કરો. હાઇડ્રેટ રહો, સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ. હેપી હોલી ટુ એવરીવન ઇન એડવાન્સ. ઓકે, થેન્ક યુ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ડૉક્ટર નમ્રતા, જે કોસ્મેટોલોજિસ્ટ છે, અને આપણે એમની સાથે આજે ઘણી બધી વાતચીત કરી. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે તમારે તમારી સ્કિનની કેર કઈ રીતે કરવાની છે આ હોળી ધૂળેટીમાં. આજે બસ આટલું જ, આપણે મળતા રહેશું.